સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અર્શ ક્લિનિક અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અર્શ ક્લિનિક તથા સૂચિત સાત ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદે આદિવાસી વિસ્તારોના સિકલસેલ એનિમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એએનસી બહેનો માટે તથા અવારનવાર થતી આકસ્મિક ઘટનાઓ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થતી હોય છે તેવા સમયે છોટાઉદેપુર જિલ્લામાં બ્લડ બેંક નહીં હોવાને કારણે બુડેલી ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેંકમાં બ્લડ માટે દોડવું પડતું હોય છે અને જરૂરિયાત બ્લડ મુજબનું સમયસર બ્લડ નહીં મળવાને કારણે ઘણા કેસમાં દર્દીના મરણ પામવાની ઘટનાઓ બનતી હોય છે. જે બાબતોને ધ્યાનમાં રાખીને અર્શ ક્લિનિકના ડોક્ટર કનસિંહ રાઠવા અને નર્મદા ક્લિનિક તેવહાટના ડોક્ટર વિજય રાઠવા તથા સુજિત સાત ફાઉન્ડેશનના ડોક્ટર જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ડોક્ટર જીતેન્દ્ર રાઠવા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા અને ફોજી જવાનો રતુભાઈ રાઠવા, સમરાજભાઈ રાઠવા, લલિતભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર જયેશ રાઠવા, રંગપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એઆર ડામોર, વિનુભાઈ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.